હેલો ફ્રેન્ડ, સંગીતા સ્પોર્ટ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વેજી દમ બિરયાની બનાવીશું, તે પણ ઓવન વગર. કઢાઈમાં આપણે દમ બિરયાની બનાવીશું. તો વેજી દમ બિરયાની બનાવવા માટે સૌથી પહેલાં આપણે રાઈસને બાફી લઈએ. તો અહીંયા આપણે ગેસની ઉપર એક વાસણ મૂકીને તેમાં 4 કપ જેટલું પાણી મૂકીશું. જે બાઉલથી આપણે રાઈસ લેવાના છે તે જ બાઉલ ભરીને પાણી મૂકવાનું. તો જેટલા રાઈસ હોય એનાથી 4 ગણું પાણી મૂકવાનું. તો 4 બાઉલ ભરીને મેં પાણી એડ કર્યું છે. હવે આ બાજુ પાણી ગરમ થઈ રહ્યું છે ને, તો ગરમ પાણીમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું, 7 થી 8 લવિંગ, 3 થી 4 ઈલાયચી, 8 થી 10 આખા મરી, 2 થી 3 બે લીવ્સ, 2 થી 3 સિનેમન સ્ટિક, 1/2 ટીસ્પૂન જેટલું ઘી. હવે આ બાજુ પાણીને ગરમ કરી લઈએ ત્યાં સુધીમાં આપણે રાઈસને પણ ધોઈ લઈએ. તો અહીંયા 1 બાઉલ ભરીને રાઈસ લીધા છે. 1 કપના માપનું બાઉલ છે એટલે 1 કપ આપણે રાઈસ લીધા છે. આ રાઈસને આપણે ધોઈ લઈએ. ધોયા પછી આપણે ગરમ પાણીમાં રાઈસને એડ કરી દઈશું. તો રાઈસ તમે કોઈ પણ લઈ શકો જે તમે ખાતા હોય તે. હવે આપણે રાઈસને ધોઈ લીધા છે. આ રાઈસ ગરમ પાણીમાં એડ કરી દઈએ. અને રાઈસ આપણે થોડા કાચા રાખવાના, એટલે બિરયાની આપણી એકદમ છૂટી બનશે. કેમ કે આપણે દમ બિરયાની બનાવવાના છીએ ને, તો એકદમ રાઈસને બાફી નથી લેવાના. તો અહીંયા આપણા અડધા જેટલા રાઈસ બફાઈ ગયા છે. હવે આપણે આવી રીતના અડધા રાઈસ બફાઈ જાય ને પછી આપણે તેમાં લીંબુનો રસ નાખવાનો. તેનાથી ભાત એકદમ વ્હાઈટ બનશે અને બિલકુલ ચીકના નહીં થાય. લીંબુનો રસ નાખ્યા પછી ફરીથી આપણે ભાતને બાફી લઈશું. પોણા જેટલા જ ભાતને બાફવાના છે. થોડીક વાર આપણે ફરીથી રાઈસને બાફી લઈશું. તો અહીંયા આપણે સરસ મજાના છૂટા એવા રાઈસ બફાઈ ગયા છે અને થોડાક રાઈસ મેં કાચા જ રાખ્યા છે. એકદમ ગળેલા રાઈસ નથી બનાવવાના. તો પોણા જેટલા આપણા રાઈસ બફાણા છે. તો હવે આપણે આ રાઈસ જારીમાં લઈ લઈએ. એક્સ્ટ્રા પાણી હશે ને તે પણ નીકળી જશે. એકદમ છૂટા અને ખીલખીલા રાઈસ બનાવ્યા છે આપણે. રાઈસને કાચા રાખવાથી હજી આપણે દમ બિરયાની બનાવશું ને તેમાં ચડી જશે. હવે બિરયાની બનાવવા માટે ગેસની ઉપર એક મોટી કઢાઈ મૂકીને કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 2 થી 3 બે લીવ્સ, 2 ટુકડા સિનેમન સ્ટિક, 2 ઈલાયચી, લવિંગ આ બધું એડ કરી દઈએ. ઉપરથી 1 ચમચી જેટલું ક્રશ કરેલું લસણ, 1 ચમચી જેટલું ક્રશ કરેલું આદું. આદું લસણને થોડીક વાર આપણે સોતે કરીશું. હવે ઉપરથી 1 કપ કટ કરેલા કાંદા પણ એડ કરી દઈએ. તો કાંદાને આપણે પતલી અને લાંબી ચીરીઓમાં કટ કર્યા છે. કાંદા ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. હવે કાંદાને થોડાક લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આપણે સોતે કરીશું. તો કાંદાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે. હવે ઉપરથી 2 લાલ સૂકા મરચાં નાખીશું. હવે આપણે કટ કરેલા બધા જ વેજીટેબલ્સ એડ કરી દઈએ. તો સૌથી પહેલાં 1 કપ કટ કરેલા બટેટા નાખીશું, 1 કપ ફ્લાવર, 1 કપ કટ કરેલા ગાજર, 1 કપ કટ કરેલા રીંગણ, 1/2 કપ વટાણા, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી હળદર. સરસ રીતે વેજીટેબલ્સને મિક્સ કરી લઈએ. તો બિરયાનીમાં વેજીટેબલ્સ તમને જે પસંદ હોય તે તમે લઈ શકો. ફણસી પણ નાખી શકો, મેં નથી નાખી. હવે આપણે આ વેજીટેબલ્સને 5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. 5 મિનિટ પછી આપણે જોઈ લઈએ. તો પોણા જેટલા વેજીટેબલ્સ આપણા ગળી ગયા છે. થોડાક કાચા એવા વેજીટેબલ્સ રાખવાના. હવે ઉપરથી 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી બિરયાનીનો મસાલો. મસાલો નાખીને થોડીક વાર આપણે મિક્સ કરવાનું, એટલે કલર પણ સરસ આવશે અને ફ્લેવર પણ સરસ આવશે. તો અહીંયા આપણે વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી લીધા છે. હવે ગેસ આપણે અહીંયા ટોટલી બંધ કરી દેવાનો છે, કેમ કે આપણે આની અંદર દહીં નાખવાના છીએ એટલે દહીં ફાટી ન જાય. તો જ્યારે પણ આપણે દહીં નાખીએ ને ત્યારે ગેસ બંધ કરી દેવાનું અને દહીં બિલકુલ ખાટું ન હોય એવું જ લેવાનું. તો મેં અહીંયા મોળું એવું દહીં લીધું છે.
હવે દહીં નાખીને આપણે સરસ રીતે વેજીટેબલ્સ અને દહીંને મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને આ વેજીટેબલ્સને આપણે ફરીથી મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ સુધી ચડવા દઈશું. બે મિનિટ પછી આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો વેજીટેબલ્સમાં કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે ઉપરથી 1/2 કપ જેટલા કટ કરેલા કેપ્સિકમ નાખીશું. ઉપરથી લીલા ધાણા. કેપ્સિકમને મેં પહેલાં નહોતા નાખ્યા, થોડા કાચા એવા હોય તો વધારે મજા આવશે ખાવાની. વેજીટેબલ્સને આપણે આવી રીતના ફેલાવીને ગેસ આપણે બંધ કરી દઈએ અને બાફેલા રાઈસ આપણે બધા જ એડ કરી દઈએ. નીચે બધા વેજીટેબલ્સ રાખવાના અને ઉપર આપણે રાઈસ મૂકવાના. તો રાઈસ મેં પોણા જેટલા જ બાફ્યા છે, વધારે નથી બાફ્યા. તો આવી રીતના રાઈસનો લેયર કરીને ઉપર આપણે ફ્રાય કરેલા કાંદા નાખીશું. તો મેં રેડીમેડ જે કાંદા મળે છે ફ્રાય કરેલા તે લીધા છે, તમે ઘરે પણ બનાવી શકો. કાંદાને તળી લેવાના ક્રિસ્પી કરારા થઈ જાય ત્યાં સુધી. હવે ઉપરથી આપણે પલાળેલું કેસર નાખીશું. હવે લાસ્ટમાં આપણે ફરીથી રાઈસ એડ કરી દઈએ. તો જેટલા રાઈસ આપણે બાફ્યા હતા બધા જ એડ કરી દીધા છે. ઉપરથી થોડાક લીલા ધાણા અને ફરીથી ફ્રાય કરેલા કાંદા નાખીશું. હવે ફરીથી લાસ્ટમાં કેસરવાળું પાણી. આનાથી બિરયાનીનો કલર પણ સરસ આવે છે અને ફ્લેવર પણ સરસ આવે છે. ઉપરથી આપણે 2 ચમચી જેટલું દેશી ઘી નાખીશું. હવે આપણે આ કઢાઈની ઉપર એલ્યુમિનિયમની ફોઇલ લગાવીશું. આનાથી અંદરની વરાળ હશે ને બિલકુલ બહાર નહીં નીકળે અને એકદમ સરસ રીતે બફાશે. તો આપણે કઢાઈને આવી રીતના એલ્યુમિનિયમની ફોઇલ લગાવીને ઉપર ઢાંકણ બંધ કરીને સરસ રીતે કવર કરી દેવાનું છે. કવર કર્યા પછી આપણે હવે ગેસની ઉપર એક તવો મૂકીશું. તવાની ઉપર કઢાઈ મૂકીશું. આપણે બિરયાનીને અત્યારે દમ દઈ રહ્યા છીએ, તો આવી રીતના દમ દેવાથી બિરયાની તમારી એકદમ ખીલખીલી બનશે. જો તમારી પાસે ઓવન ન હોય તો ઓવન વગર તમે પણ કઢાઈમાં દમ બિરયાની બનાવી શકો છો. તો તવાની ઉપર કઢાઈ મૂકીને 2 મિનિટ સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું. પછી લો ગેસ કરીને 15 થી 20 મિનિટ માટે આ બિરયાનીને ચડવા દઈશું. 20 મિનિટ પછી જોઈ લઈએ. તો એકદમ લો ફ્લેમ પર આપણે 20 મિનિટ સુધી આ બિરયાનીને રેવા દીધી હતી. તો કઢાઈની ઉપરથી ઢાંકણ અને ફોઇલ લઈને આપણે બિરયાનીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ ખીલખીલી આપણી બિરયાની બની છે. વેજીટેબલ્સ ટોટલી ચડી ગયા છે, રાઈસ પણ બફાઈ ગયો છે. તો આવી રીતના ઓવન વગર જ તમે કઢાઈમાં દમ બિરયાની બનાવી શકો છો. 100% તમારી બિરયાની પરફેક્ટ બનશે, જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે આ બિરયાની એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો આ ગરમમાં ગરમ વેજ બિરયાની તમે પાઉભાજીની સાથે, વેજીટેબલ્સ રાયતાની સાથે પણ સર્વ કરી શકો છો. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પરફેક્ટ દમ બિરયાની બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહેશું.